અભ્યુદય ટ્યુશન ક્લાસીસ ધોરણ 10 ગણિતની અંદર આજે આપણે વાત કરવાના છીએ આપણી નવી રીતની. તેની પહેલા વાત કરીએ ભાગ 10માં તમને જે રીત શીખવાડી હતી ગઈકાલે, એ રીત આધારિત તમારે બે દાખલાઓ જે છે તે તમારે ગણવાનો પ્રયત્ન કરવાનો છે. રકમ તમારી કંઈક આ પ્રકારની છે. બે સંખ્યાઓનો સરવાળો 10 છે. જો તેમના વ્યસ્તનો સરવાળો 5 ના છેદમાં 12 હોય તો તે સંખ્યા શોધો. એક શૂન્યેતર સંખ્યા અને તેના વ્યસ્તનો સરવાળો 65 ના છેદમાં 8 છે તો તે સંખ્યા શોધો. આજની આપણી રીત છે કે જેમાં ક્રમિક પ્રાકૃતિક સંખ્યાઓના વર્ગોનો સરવાળો 145 હોય તો તે સંખ્યાઓ શોધો. તો તમારો દાખલો જે છે કંઈક આપણે આ રીતે ગણશું, ખાસ ધ્યાન આપશું. ધારો કે તે પ્રાકૃતિક સંખ્યા પૈકી એક સંખ્યા એક્સ તો બીજી ક્રમિક સંખ્યા જે છે એ એક્સ પ્લસ 1 થાય, ક્રમમાં લાવવાની છે. આપણને આપેલ સૂચના પ્રમાણે જો વાત કરીએ તો સૂચના તમને આપી હતી કે બે ક્રમિક પ્રાકૃતિક સંખ્યાઓના વર્ગોનો સરવાળો. તો પહેલી સંખ્યા તમે ધારી હતી એક્સ એનો વર્ગ અને બીજી તમે જે સંખ્યા ધારી એક્સ પ્લસ 1 એનો વર્ગ, એનો સરવાળો તમને 145 આપેલો છે. તો હવે તમારે અહીંયા દ્વિઘાત સમીકરણ બની જશે. તમારે કાઉન્સ ખોલી નાખવાના છે. એક્સ વર્ગ વત્તા પ્રથમ પદનો વર્ગ મધ્ય પદની નિશાની 2 ગુણ્યા પહેલું બીજું અંતિમ પદનો વર્ગ બરાબર 145. સજાતીય પદોના સરવાળા બાદ બાકી કરીએ તો આપણને અહીંયા મળશે પદ 2x નો વર્ગ વત્તા 2x ઓછા 144 બરાબર 0. આ દરેક પદમાંથી 2 સામાન્ય નીકળી જાય તો એક્સ વર્ગ વત્તા એક્સ ઓછા તમને અહીંયા મળશે 72. બાજુમાં લખી નાખશું કે 2 વડે ભાગતા. હવે તમારી પાસે આ જે સંખ્યા આવે છે સંખ્યાના તમે સીધા ભાગ પડશો. 72 છે તો 8 9 72 એના 2 ભાગ પડશે, એક્સ પ્લસ 9 અને એક્સ માઇનસ 8 બરાબર 0. જો એક્સ પ્લસ 9 બરાબર 0 અથવા તો એક્સ માઇનસ 8 બરાબર 0, જો આ 0 હોય તો એક્સ બરાબર માઇનસ 9 અથવા આ 0 હોય તો એક્સ બરાબર પ્લસ 8. આપણો જવાબ જે છે એ જવાબ તમારે લખવાનો છે એક્સ બરાબર 8, કારણ કે આપણને સંખ્યા આપી હતી પ્રાકૃતિક અને પ્રાકૃતિક સંખ્યામાં ઋણ જે છે એ શક્ય નથી. તો તમારી જે સંખ્યા છે સંખ્યા તમારી બનશે એક્સ બરાબર 8. આગળ ઉપર તમને એ પણ વાત કરવાની છે કે તમારે દાખલો ગણી લીધા પછી તેનો તમારે તાળો મેળવવાનો છે. તો તમે અહીંયા આ જે સ્ટેપ છે સ્ટેપ પછી આગળ લખશો કંઈક આ રીતે. તમારો જવાબ જે છે આપણને આવ્યો છે એક્સ પ્લસ 8 અને એક્સ માઇનસ 9. એક્સ બરાબર માઇનસ 9 જે શક્ય નથી, તેથી એક્સ બરાબર 8 એ પ્રથમ પ્રાકૃતિક સંખ્યા બનશે. વળી ક્રમિક સંખ્યા તમારી જે છે એ પણ તમારે શોધવાની છે, એક્સ પ્લસ 1 બરાબર 8 પ્લસ 1 બરાબર 9. હવે તમારે એનો તાળો રફકામમાં તમારે મેળવવાનો છે. સૂત્ર તમે યાદ કરશો કે સૂત્ર તમારી પાસે એવું આવ્યું હતું, એક્સ વર્ગ વત્તા એક્સ પ્લસ 1 નો વર્ગ બરાબર 145 થતું હતું, યાદ કરી લેશો. જો તમે આમાંની કોઈ પણ સંખ્યા એક સંખ્યા એક્સ બરાબર 8 મૂકો તો અહીંયા 8 નો વર્ગ વત્તા અહીંયા 9 નો વર્ગ બરાબર, 8 નો વર્ગ થશે 64 અને 9 નો વર્ગ થશે 81. આ બેયનો સરવાળો લેતા 145 આવી જાય તો તમારો દાખલો સાચો છે. વિડીયો જે છે એકવાર વ્યવસ્થિત જોઈ લઈશું અને ફરીથી સમજી લઈશું, કારણ કે તમને આ પ્રકારની રીતના જે દાખલાઓ છે એ તમને આવતીકાલે મળશે.